मित्रों, वायदो एवो हतो के थोड़ीक विदेशी थोड़ीक गुजराती भारतीय नो पण वारो आपणे लावीशुं। आजे जे वार्ता माटे विद्यार्थी वारंवार प्रश्न करे छे के पन्नालाल पटेलनी साचा समणा ए टूंकी वार्ता केवी रीते छे, हुं वारे वारे कहुं छुं के टूंकी वार्ता ए पळनी कळा छे। एनी अंदर कोई एक ज पात्रना जीवननी एक पळ जे कटोकटी भरी पळ अथवा तो एनु मनोमंथन ए अनेक पात्रोनी वात न होय, अने एटले साचा समणा ए टूंकी वार्ता ज छे, ए बीजुं कशुं नथी। पन्नालाल पटेल ने आम पण टूंकापणे कहेવાનું બહુ ફાવતું નથી, એમને લાંબા પટમાં રમવાનું વધારે ફાવે છે। એમની કેટલી બધી વાર્તાઓ આડીઓળી વાતો કે ગીતોથી 15-20 પાના સુધી લંબાઈ ગઈ છે। જ્યાં જરૂર ના હોય ત્યાં ગીતો એમની વાર્તાઓમાં છે, વાર્તાઓ સારી છે, બચી ગઈ છે ભાથીની બહુ જેવી વાર્તાઓ। 5 કે 6 વાર્તાઓ લગભગ 65 પાના સુધી લંબાયેલી છે। વાર્તાના અભ્યાસીને સ્વરૂપ બાબતે પ્રશ્ન થાય એટલી લાંબી સાચા સમણા 63 પાના, અણવર 72 પાના, ધુમાડો 45 પાના, જીવોદાન 35 પાના, આસમાની નજર 75 પાના, જિંદગીના ખેલ 65 પાના। એની અંદર જો તમે વાર્તાની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરવા જાઓ તો સાચા સમણાને બાદ કરતા આમાંની કોઈ લાંબી વાર્તા સંતોષ આપતી નથી। જીવોદાંડ વાર્તામાં વાર્તા અને પાત્ર બે આપણને યાદ રહી જાય, પણ બાકીની વાર્તાઓ તો ખાલી નર્યા ધુમાડા જેવી છે। શું કામ પન્નાલાલે આટલી લંબાઈથી એને લખી હશે એ આપણને સમજ પડે નહીં। પણ જેની આપણે વાત કરવા બેઠા છીએ એ 63 પાના જેટલી લંબાયેલી હોવા છતાંય સાચા શમણા એ ટૂંકી વાર્તા જ છે, અને બીજું શમણા નથી સમણા છે। વાત્રકને કાંઠે નામની એમની જાણીતી વાર્તામાં નવલનો બે પુરુષો વચ્ચે વહેંચાયેલા મનનું ચિત્ર પન્નાલાલે અદ્ભુત રીતે આલેખ્યું છે। સાચા શમણાનો મથુર સ્નેહ ઢોળતી પત્ની રતનના બદલે યૌવનથી લથબથ મણી તરફ ધીરે ધીરે ખેંચાતો જાય છે। પન્નાલાલ પટેલની વાર્તાઓમાં પાત્ર માનસની આટીઘૂટી મનોમંથનો દ્વારા એમનું આંતરજીવન ઉઘડતું આવે છે। આ પાત્રો આમ તો સીધા સાદા ગામડાના સીધા સાદા લોકો છે, પણ એમના મનમાં જે તુમુલ સંઘર્ષ પેદા થયો છે એ દર્શાવે છે કે માનવ મન સંકુલતા બાબતે, લાગણીના સંઘર્ષ બાબતે ભણેલ કે અભણ એવા કોઈ ભેદને માનતું નથી। વાત્રકને કાંઠેની નવલ કે સાચા સમણાનો મથુર જે દ્વંદ્વમાંથી પસાર થાય છે અથવા તો રંગવાતો એમની જાણીતી વાર્તા છે, એમાં રંજનાના મનની હાલત કે ચીસ વાર્તામાં માસ્તરના મનની પીડાને આલેખતા પન્નાલાલ મનમાં ઊંડા ઉતરી અકળ આંટી ઘૂંટીને આલેખી શકે છે સફળતાપૂર્વક। સાચા સમણાનો મથુર પત્નીને ચાહે છે, પત્નીની કાળજી અને એના વહાલને પ્રમાણે છે, અને છતાંય અવશપણે એ રૂપાળી મણી તરફ ખેંચાતો જાય છે। ઘરરખું રતન આમ પણ મથુરથી 5 વર્ષ મોટી છે, એના વહેવારું ડાપણે મથુરને 2 પાંદડે કરેલો છે। રતન આ ભોળિયા વરના ઘરને સાચવવા સાથે વરને પણ એટલો જ સાચવે છે। આ બધું મથુર જાણે છે, અને છતાંય રૂપે અલબેલી મારકણી આંખોવાળી મણી તરફ એ આકર્ષાય છે। સાસરે મણી આમ તો સાસરે છે, પણ એના સાસરે એની જે અવદશા છે, એને જે ઢોર માર પડે છે, એનું યૌવન
મથુરના કુટુંબમાં બે પત્નીની પરંપરા ચાલી આવે છે. આ બધું ભેળું થઈ મથુરના મનમાં એક તુમુલ સંઘર્ષ જગાવે છે. મનની આ લીલા સામે શક્ય એટલી તાકાતથી મથુર લડે છે. મણિ પ્રત્યે તિરસ્કાર કેળવવા માટે પણ એ કોશિશ કરે છે, જાતને રોકે છે, ટોકે છે, પણ અંતે મનની લીલા સામે મથુર હાર સ્વીકારી લે છે. જનપદ પરિવેશ અને લોક બોલી આ વાર્તામાં પાત્ર જેટલા જ મહત્વના છે. 6-7 તોલાનો ટૂંપિયો વહોરી શકે, ટૂંપિયો એટલે કાનમાં પહેરવાનો, ટૂંપિયો વહોરી શકે અને એના હરખમાં ગામને ચા પાણી માટે આંગણે તેડી શકે એટલો તો મથુર પૈસે ટકે સુખી છે. ચા અને અફીણ પીવાતા પીવાતા મજાક મશ્કરીમાં કોઈ એકાદો અટકચાળ્યો મથુરના દાદા પરદાદા એક કરતા વધારે વાર પરણેલા એવી વાત કાઢી અને મજાક કરે છે મણિ સાથે ફરી પરણવા માટે. મથુરના ચેતન મને વિરોધ કર્યો, પણ એના અચેતન મનને તો મણિ અને બે બૈરાવાળી વાત બેઉ ગમી ગયા. ચેતન મન મણિ વિશે ન વિચારવાનું નક્કી કરે છે, પણ અચેતન મન તો દરેક પળે મણિને જ જુએ છે, એના જ વિચારો એને આવે છે. પીળા પોમચામાં ખીલી ઉઠેલા મણિના રૂપને જોઈ મથુર મનોમન બોલી ઉઠે છે, ગમે એમ, પણ એની આંખો છે તો મારખણી, રાત દિન ભભૂતમાં આવટનારો જોગી એની પાછળ ડૂલ થઈ જાય. મનમાં ચાલતું મણિ વિશેનું દ્વંદ્વ મથુરને થકવી દે છે. એને લાગે છે કે આજે કંઈ થઈ રહ્યું છે, આ જે કંઈ થઈ રહ્યું છે એમાં મારો કંઈ વાંક નથી. એની જાત કહે છે, માન ન માન પણ કોઈ ભમતા વાયરામાં પડી ગયો છું, નક્કી કાંક ઓળંગવામાં આવ્યું છે, નહીં તો હું કોઈની સામે ન જોઉં એ વળી આમ કરું. ટૂંપિયો પહેરીને જરીકવાર જોતી મણીને ગામના જુવાનિયા મજાક કરતા કહે છે, એમ કર મણિ, અમારા મથુરભાઈને જ રહી જા ને, પત્ની અને બાકીના બધાને તો મથુર અફીણ ચડ્યું છે એમ કહીને ટાળી દે છે. પણ પછી પોતાની જાતને કહે છે, કોણ જાણે આ તો અફીણ બધા ચાળા કરાવે છે કે પછી હું જ ઢોંગ કરું છું, આ તો સાચું છે કે પછી સમણાતો નથી. મનોમન ડરી ગયેલી રતન મણીને સાસરે મોકલવાની તજવીજ કરે છે. એના માટે એક જોડી લુગડા વરવા એ મથુરને મોકલે છે. મથુરની ઘેલછા શેઠને પણ દેખાય એટલે શિખામણ આપતા હોય એમ શેઠ મથુરને કહે છે, જોવનાય આંધળી છે અને રૂપ એ અંધાપો આંજનારું આંજણ છે, આ બધુંય ચારદનની ચાંદની જેવું છે અને તારે શું નથી. ભગવાનનો આપ્યો દીકરો છે, દીકરી છે, આ બધા કરતા મોટી વાત એ છે કે રતન જેવી સુલક્ષણી વહુ છે એવી બાઈ તો અમારા વાણિયા બ્રાહ્મણમાંય ગોતી ન ચડે. મથુર તો શેઠની શિખામણમાંથી પણ ઊંધી અસર ઝીલે છે. એને લાગે છે કે શેઠને કેમ ગમ પડી કે હું કોઈ રૂપાળી પર મોય પડ્યો છું. મથુરનું ડોળાયેલું મન માની લે છે કે શેઠ તો ભગત માણસ છે એટલે એમને થનાર વાત સૂજી ગઈ. જો જ્યારે તમારે એ રસ્તે જવું હોય ત્યારે તમે બધું જ પોતાને ગમતા અર્થઘટન જ કરો. થનાર વાત એટલે મણિ સાથેના લગ્ન. મથુરના મનમાં ચાલતું આ દ્વંદ્વ હકીકતે એના વિવેક અને એની વૃત્તિઓ વચ્ચેનું દ્વંદ્વ છે. મણિની મોહિનીમાંથી છૂટવાનું શક્ય એટલી કોશિશ મથુરનું જાગ્રત મન કરી ચૂક્યું છે, પરંતુ એનું અચેતન મન એના બિલકુલ કાબૂમાં રહ્યું નથી. એ મનની લીલામાં અટવાયેલો મથુર બબડે છે, માન ન માન મથુર, પણ મને લાગે છે કે તારા બાપ દાદાની જેમ તારા કરમમાં બે બૈરા લખાયેલા છે, નહીં તો આમ તે કઈ હોય. એને એવું લાગે છે જાણે પવનની કોઈ મહાપ્રબળ ઘુમરીમાં ફસાયેલો પોતે
અસહાય બની કોઈ અનર્થ તરફ જાણે ખેંચાઈ ના રહ્યો હોય. ઘરે પહોંચતાની સાથે ઉના પાણીએ પ્રેમથી નવડાવતી પત્નીની લાગણીથી જાતને ઉપાલંબ આપતો મથુર કહી ઉઠે છે, ફટરે ગોજારા, સોના પાતર પડતું મેલી ઠીકરામાં હોયો, જાહેરે જા, અવતાર બગડી જાય, હા અવતાર બગડી જાત. હા, આનો અર્થ એવો નથી કે મથુર ઉગરી ગયો. જાગતા ઊંઘતા વિચાર તો એને મળી ના જ આવે છે. સપનામાં ટૂંપીઓ જે દલીલો કરે છે એ હકીકતે તો મથુરના મનની ભૂતાવળ જ છે. જોકે ટૂંપિયાના લાંબા પટરે પથરાયેલી દલીલોને કારણે વાર્તા થોડીક બિનજરૂરી લંબાઈ પણ છે. ટૂંપિયાની દલીલો ઓછી પડતી હોય એમ મથુરને મરી ગયેલા બાપા સપનામાં આવીને ઠપકો દઈ જાય છે, તું તે અલ્યા વિધાતા કરતા વધારે ડાયો લાગે છે, તું તો જાણે છે મથુરિયા આપણી ત્રણ પેઢીથી બબ્બે બૈરા થતા જ આવ્યા છે, ગાંડા આ તો લખ્યા લેખ છે, માટે મનમાં બળ્યા વગર મારું કહ્યું માનીને મણીને લુગડા પહેરાવી જ દે, તું આગો પાછો થઈશ, પણ બે બૈરા આપણા કુટુંબમાં બધાના લલાટે લખાયેલા જ છે. એક બાજુ મનની લીલા છે જેમાં અચેતન મન કહે છે રતનના હાડકા હવે વાગે છે, 5 વર્ષ મોટી છે, તો બીજી બાજુ પાછલી રાત્રે ગોદડું ઓઢાડવા આવતી રતનને જોઈ અને મન ઠપકો આપે છે, મથુર રૂપાળી અને લટકા મટકા મારનારી તો ઘણી મળશે, પણ આવી કાળજી લેવનારી અને જીવ પાથરનારી તો તને સાત ભવે નહીં મળે. હા, રતનની ત્રીજી સુવાવડ નજીક છે. સુવાવડ વેળાએ મણીને બોલાવવાની વાતે મથુર ભડકે છે. બહાવરો બની ગયેલો મથુર અકળાઈને પત્નીને કહે છે, મારું કયું માન ભૂંડી આડોશી પાડોશીથી ચલાવી લઈશું, શું કામ અમથી અમથી, પણ પત્ની નથી માનતી. ત્યારે જાણે લાચાર થઈ ગયો હોય એમ મથુર બબડે છે, તું જાણે ત્યારે મારે શું, પછી મારો વાંક નહીં કાઢતી, આવ પાણા પડ મારા પગ માથે, એવું હાથે કરીને તું જ વોરી રહી છે. મથુરે હવે માની લીધું છે કે આ બધું પોતાના લખ્યા લેખ જ કરાવી રહ્યો છે, એ જ ભવિષ્ય ભૂલાવી રહ્યા છે. મણીના આવ્યા પછી મથુરના મનની લીલા માજા મૂકે છે. ન દિવસે ભૂખ લાગે છે, ન રાત્રે ઊંઘ આવે છે. રાતોની રાતો જાણે કે આ લીલા જોવામાં જતી હોય એમ મથુર ઉજાગરે સુકાવા લાગ્યો. એના દિવસના વિચારો રાતના સપનાનું રૂપ ધારણ કરતા અને દિવસે એ રાતના સપના વાગોળતો. આમે મનોવિજ્ઞાન કહે છે કે નબળા મનની વ્યક્તિના મનમાં જો કોઈ વાત દ્રઢતાથી ઠસાવવામાં આવે તો પછી ભૂતાવળની જેમ એ વાત એનો પીછો પકડે છે, એના સમગ્ર સંવિતનો કબજો લઈ લે છે. મથુરમાં એવું જ થાય છે. આ ટૂંપિયાનું બોલવું અથવા બાપનું બોલવું એ હકીકતે એના અચેતન મનની લીલા છે, બીજું કશું નથી. બાગા જેવા થઈ ગયેલા વિલાઈ ગયેલા મોંવાળા પતિને જોઈ સુવાવડના ખાટલે પડેલી રતનને ચિંતા થાય છે. એ મણીને સમજાવે છે, આપણે ઢોરને પાણી પાઈએ છીએ તોય આપણે કેવું પોહે પોહે એમ બોલીએ છીએ, ત્યારે આ તો મને જ છે, એમાંય તારો બનેવી તો નાના છોકરાને આંટે એવો છે, જરાક મનવર કરીને ખવડાય ને. પણ મણીની મનવરથી મથુરનું વધારે ફટકે છે. મનવર કરવી એટલે જરાક આગ્રહ કરીને. મણીને વડચકું ભરતા મથુરને હવે ખાતરી થઈ ગઈ કે પેલા સમણા આ ચીડ અને કંટાળો બધુંય લખ્યા લેખ જ કરાવે છે, આ વિધાતાના જ કાવતરા છે. મણી માટેના પોતાના આકર્ષણ મોહ સામે પૂરી તાકાતથી લડતો મથુર વ્યક્ત થાય છે વડચકા રૂપે. પત્નીને પણ એ કહી દે છે, તારું અને મારું બેયનું જો ભલું ઈચ્છતી હો ને તો તારી બુનને મોકલી દે એના ઘેર, હું ઠીક કહું છું. મથુરની ચિંતામાં રતન એને શકરા ભગતને ત્યાં દાણા જોવા મોકલે છે. પણ મથુર તો તબિયતની બદલે બીજું બૈરું છે કે નહીં એવું પૂછી બેસે છે. હજી તો શકરા ભગત એક દોઢ એવું કંઈ હાથમાં કે એના પહેલા તો હરખ ભેર મથુર કહી ઉઠે છે, ઉભો રે, હું બોયું સળગાવી લાવું,
ચંદ્રમાના ઝાંખા જ વળા મતન કદાચ બરાબર દેખાશે નહીં. આમ બોલતી વેળા એના અવાજમાં જ નહીં, એની ચાલમાં પણ આનંદ અને આશા વર્તાય છે. આમ પણ એના મનમાં રતનના વાલ અને મણીના મદમસ્ત યૌવન વચ્ચે જે સંઘર્ષ હતો, પત્નીનું રૂપ હવે નહોતું આકર્ષતું. 5 વર્ષ મોટી, 3 સંતાનોની માં, ઘર ખેતરના કામમાં કંતાઈ ગયેલી પત્નીની સામે વછેરા જેવી લથબથ રૂપ અને યૌવનધારી મણી તરફ એનું મન આમે ઢળેલું તો હતું જ. એટલે ટૂંપિયાની દલીલો, સપના કે બીજી તમામ લીલા દ્વારા એનું આંતરમન એને મણી તરફ દોરે છે. એના મનની આ દોલાયમાન સ્થિતિ, જાત પાસે એના મનની લાચારી શકરા ભગત પાસે એ આ રીતે પ્રગટ કરી બેસે છે. રામાયણ તો એ છે શકરાભાઈ, કે ઘડીકમાં એ અહીંથી જતી રહે તો ઠીક એમ થાય છે, અને ઘડીકમાં પાછું એવું થવા માંડે છે કે જાણે એ જશે તો એના ભેગો મારો કાં તો જીવ પણ જતો રહેશે. પોતાની ઈચ્છાથી બીજું બૈરું કરવા તૈયાર થયેલો મથુર એની જવાબદારી લેવા માંગતો નથી. એટલે જ લખાકાકાને ત્યાં બધી ગોઠવણ કરી ઘરે જતો મથુર વિચારી રહ્યો હતો, જાતને પૂછી રહ્યો હતો, હું શું સાચે જ બીજું બૈરું કરવા જઈ રહ્યો છું? તરત જ જાતને બક્ષી દેતો એમ બબડે છે, હાસતો, હું કઈ શોખનું ઓછું કરું છું? વિધાતા મારી પાછળ હાથ ધોઈને પડી છે, પછી હું શું કરું? જાતને આમ ફોસલાવા છતાં ઘરમાં પ્રવેશે ત્યારે એની હાલત એવી હતી જાણે કોઈનો ખૂન કરીને ન આવ્યો હોય. મનની લીલા કેવી તો વિચિત્ર હોય. મણી એને પરણવા તૈયાર છે એવી જ્યારે એને ખબર પડે ત્યારે રાજી થઈ જવાને બદલે મથુર ગુસ્સે થાય છે. પોતાની બહેનનું ઘર ભાંગવા તૈયાર થયેલી મણી એને છેલ છબીલી લાગવાને બદલે ડાકણ જેવી લાગવા માંડી. કોઈ ભેદી અકળ બળથી ખેંચાઈને જતો હોય એમ પરાણે મથુર લખાકાકાને ઘેર જવા તૈયાર થાય. આ બધું જે કંઈ થઈ રહ્યું છે, મણી સાથેના લગ્ન જે ગોઠવાઈ રહ્યા છે એ પાછા ઠેલાય એના માટે પાછો એ જાવા પણ નાખી રહ્યો છે. એની દ્વિધા, દ્વંદ્વ અને પછી લાચારી નિરૂપવામાં પન્નાલાલ પટેલે કોઈ કચાશ છોડી નથી. કોઈ પણ રીતે આ ક્ષણ ટળી જાય એવું મથુર ઈચ્છે છે. દોરીએ લટકતા કપડાં લેતી વખતે પત્ની ઊઠી જાય, પોતાને રોકે, પોતાને પૂછે કે ક્યાં જાય છે, એવું એ ઈચ્છે છે. એટલે નહીં ઊઠતી પત્નીને એ દરાર ઉઠાડે છે, કોશિશ કરે છે, પણ આખા દિવસનું વૈતરું કરીને થાકી ગયેલી પત્ની નથી ઉઠતી. પોતે પ્રયત્ન કર્યો પણ એ ન ઉઠી, ત્યારે રો ત્યારે લે એવું કહેતો મથુર એને ઝંઝડી નાખતા બરાડે છે કે રાણ, જરા પૂછ તો ખરી કે હું આ નવા લુગડા લઈને અત્યારે ક્યાં જાઉં છું? પણ થાકેલી રતન ઉઠવાને બદલે એને બહાર હડસેલે છે. પોતાનો કોઈ વાંક નથી, પોતે પરાણે જાય છે એવું જણાવતો મથુર આખું ફળિયું સાંભળે એમ બૂમ પાડીને કહે છે, જોજે હ, તારો કાઢ્યો જાઉં છું, પછી તું જાણે પાછળથી મને દોષ દઈશ એ નહીં બને. ને મણી સાથે હથેવાળો પત્યા પછી પરોઢીએ ઘર તરફ જતો મથુર ભગવાનને પ્રાર્થના કરતો હતો, માથાના વાડનાર નાય, આવા સમણા સાચા કોઈ દી પડશો નહીં. એના તો પડ્યા. મથુરના સમણા આપણને સમજાવે છે કે બાહ્ય સંઘર્ષ સામે જૂજવું સહેલું છે, પણ મનની જાગી ઉઠેલી વૃત્તિઓ સામે વિજયી થવું બહુ અઘરું છે. મથુરના કિસ્સામાં તો જાગી ઉઠેલી વૃત્તિઓ તથા મૂળભૂત સમજણ વચ્ચેનો સંઘર્ષ છે. નટવાના દોર પર પેલી છોકરી કે છોકરો ચાલતા હોય એને નટવાના દોર પર ચાલતી હોય એવી મનની આ ખેંચતાણને લેખક અંત સુધી તંગ જ રાખે છે. ભાગ્ય જ કશે ઝોલ પડી છે. મણી પ્રત્યેની મથુરની કામાસક્ત લાગણી સંયત ઢબે પ્રગટ થઈ છે. હા, અહીં નિરૂપાયેલી તમામ વિગતો વાર્તામાં અનિવાર્ય છે એવું હું બિલકુલ માનતી નથી. ગીતો, પિંગળા રૂપે મણી સાથેનો સંવાદ, શકરા ભગત કે લખા કાકાની લાંબા પટે આપેલી ઓળખાણ ટૂંકી વાર્તાને ન પોસાય.
મથુરના મનની લીલાને પ્રગટ કરતી, એના જીવનની કટોકટી ભરી ક્ષણની વાત કરતી સાચા સમણા એ ટૂંકી વાર્તા જ છે, એને કોઈએ લઘુનવલ કહેવી નહીં. ધારત તો લેખક એને વધારે ચુસ્ત બનાવી શક્યા હોત. વાત્રકને કાંઠે અને સાચા સમણા બંને વાર્તામાં આપણને માનવ મનની અકોણાઈ દેખાય છે. જે મળ્યું છે એમાં સંતોષ મનાવવાને બદલે જે નથી મળ્યું એની પાછળ મન જાવા નાખે છે, એના માટે વિલાપ કરે છે, એની પાછળ દોટ મૂકે છે. નવલ વિલાપે ચડે ત્યારે બેઉ પતિ માટેનો એનો એક સરખો પ્રેમ પ્રગટ થાય, જે હજુ તો નવલને પણ નથી સમજાયો. મણીને હળધૂત કરતો મથુર એના પ્રત્યેની પોતાની આસક્તિને હજુ ઓળખી શક્યો નથી. આ બે વાર્તામાં પાત્રો મનની અકળ લીલાના પરિણામે જે દ્વિધા અને મૂંઝવણ જન્મે છે એને ઓળખી શક્યા નથી. અને પન્નાલાલ પટેલ એમની આ મૂંઝવણને, એમની આ દ્વિધાને, જાત સાથેના આ દ્વંદને બિલકુલ સહજપણે વ્યક્ત થવા દે છે, અને એ જ આ વાર્તાની મજા છે.